નવનિર્માણ પામેલ રબારી સમાજની છાત્રાલયનું રવિવારે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં વડવાડા મંદિર દુધરેજના મહંત પૂજ્ય કણીરામ બાપુ તથા વડવાડા મંદિર દુધઈના મહંત પૂજ્ય રામ બાલક દાસ બાપુ સહિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી હળવદમાં શિક્ષણનો વ્યાપ વધવા પામ્યો છે, તેમજ હાલ હળવદ ઝાલાવાડમાં શિક્ષણનું હબ ગણાય છે. ત્યારે હળવદ પરગણાની રબારી સમાજના યુવાનોની મહેનતથી છાત્રાલયનું સર્જન થવા પામ્યું છે, જેમાં રબારી સમાજના 60 છાત્રાલયો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રીમતી મણિબેન જાજણભાઈ ધાંધર રબારી સમાજની છાત્રાલયના સંકુલમાં રહીને અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રવિવારે છાત્રાલયના સંકુલનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે દૂધરેજના મહંત પૂજ્ય કણીરામ બાપુ અને પૂજ્ય રામ બાલકદાસ બાપુ સહિત મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ, જેમાં પૂજ્ય કણીરામ બાપુએ પ્રાસંગિક ઉદ્બોધન જણાવ્યું હતું કે રબારી સમાજમાં દીકરીને પણ મહત્વ આપો અને સમાજની દીકરી ભણશે તો ત્રણ કુળને તારશે. રબારી પરગણા સમાજ માટે વડવાડા દેવના આશીર્વાદ સદાય રહેશે. ઉપરાંત અન્ય સમાજની દીકરી મુખ્યમંત્રી બની શકતી હોય તો રબારી સમાજની દીકરી કેમ નહીં. વધુમાં પૂજ્ય બાપુએ કહ્યું કે જ્યારે તમારા ઘરે કોઈ પણ પ્રસંગનો ટાઈમ હોય ત્યારે તિથિને સાચી રીતે ઉજવવા માટે 5001 રૂપિયાનું દાન શિક્ષણમાં કરો, ત્યારે રબારી સમાજમાં શિક્ષણ જ્યોત સાર્થક ગણાશે. આ વેળાએ વડવાડા મંદિર દુધરેજના કોઠારી મુકંદાસ બાપુ, બંશીરામ બાપુ તેમજ બાબુભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ સાવધરિયા, દેવેનભાઈ રબારી, નાજાભાઈ રબારી, અર્જણભાઈ રબારી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે વ્યક્તિત્વ વિકાસ માટે જાણીતા અને ખ્યાતનામ ગુજરાતી સ્પીકર ડૉક્ટર સંજય રાવલે વિશેષ વ્યક્તિત્વ આપ્યું, તેમજ રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબાભાઈ હણ, ભરતભાઈ ગોયલ, નરેશભાઈ માસ્તર, ભરતભાઈ કરોત્રા, જનકભાઈ વકીલ, જગદીશભાઈ રબારી, જગદીશભાઈ ગોયલ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ.